આજે ના વિડિયો લેક્ચર ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે વિયા લેક્ચર ની અંદર આપણે વાત કરી સંચાલન નો અર્થ આપી તેના લક્ષણો સમજાવો આજનો આપણો સવાલ છે સંચાલન નો અર્થ આપી તેનું મહત્વ જણાવો સંચાલન નો અર્થ તો આપણે સમજી ગયા હવે આપણે એનું મહત્વ સમજવાનું છે કે સંચાલન નું મહત્વ છે શું તેના માટે આપણે મુદ્દા યાદ રાખવાની જરૂર છે તેના માટે આપણે ચાવી બનાવી કે ધંધે સાધનો ન સારા તો વન બાય વન એક એક મુદ્દો આપણે સમજીએ કે શું કહેવામાં આવે છે કે સંચાલનનું મહત્વ શું કામ છે ધંધાકીય એકમની અંદર શું કામ તેનો સંચાલનનો ઉપયોગ ધંધાકીય એકમમાં કરવામાં આવે છે તો એના વિશે આપણે આજે વાતચીત કરવાના છે તો પહેલો આપણે કહે છે કે ભાઈ ધન એ ધંધાની સફળતા માટે ઉપયોગી જે એટલે કે ધ્યેયની સિદ્ધિ માટે સા એટલે કે સામાજિક લાભ માટે દ એટલે કે દરેક ક્ષેત્રમાં ઉપયોગી રો એટલે કે રોજગારીમાં વધારો ન એટલે કે નફામાં વૃદ્ધિ સા એટલે કે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ રા એટલે કે રાષ્ટ્રીય હેતુ આ દરેક મુદ્દા વિશે આપણે વાતચીત કરી તો પહેલો મુદ્દો આપણે એમ કહીએ કે ધંધાની સફળતા માટે ઉપયોગી કે ભાઈ ધંધાની એકમની અંદર સફળતા કે નિષ્ફળતાનો આધાર કોના પર રાખવામાં આવે તો કે ભાઈ સંચાલન પર રાખવામાં આવે કઈ રીતે સંચાલન પર આધાર રાખવામાં આવે કે જો તમારું સંચાલન શ્રેષ્ઠ છે અને વ્યવસ્થિત દરેક પ્રકારનું કાર્ય થતું હશે તો ધંધાકીય એકમની અંદર તમને સફળતા પ્રાપ્ત થશે અને જો દરેક કાર્ય વ્યવસ્થિત નહીં થતું હોય એનો મતલબ એ કે તમારું સંચાલન વ્યવસ્થિત છે નહીં એનો મતલબ એ કે ધંધાકીય એકમની અંદર તમને શું પ્રાપ્ત થશે નિષ્ફળતા પ્રાપ્ત થશે એટલે કે છે કે ભાઈ સંચાલનનો સોરી ધંધાકીય એકમની અંદર સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલન ઉપર રહેલો છે કે જે ધંધાકીય એકમનો વિકાસ પણ કરાવી શકે અને ધંધાકીય એકમને પાછળ પણ લઈ જઈ શકે છે એટલે કે ઉદ્યોગનો વિકાસ માટે પણ સંચાલન અનિવાર્ય છે કે ધંધાકીય એકમની અંદર સફળતા પ્રાપ્ત થાય કે નિષ્ફળતા પ્રાપ્ત થાય એ બધો જ શ્રેય કોને જાય છે તો ભાઈ સંચાલનને જાય છે તો ધંધાની સફળતા માટે સંચાલન અનિવાર્ય છે બીજા મુદ્દાની વાત કરીએ તો ધ્યેય સિદ્ધિ માટે કે ધંધાકીય એકમની અંદર શરૂઆતમાં આપણે જે ધ્યેય નક્કી કર્યો જે ગોલ નક્કી કર્યો તેને હાંસલ કરવા માટે આપણે સંચાલન કરતા હોઈએ છીએ તો આપણે એવું કહે છે કે સંચાલન અનિવાર્ય છે ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી કે નાનું કાર્યથી લઈને મોટો કાર્ય સુધી દરેક પ્રવૃત્તિ કરવા માટે આપણે સંચાલનની જરૂર પડે કે સંચાલન વગર આપણે કોઈ પણ કાર્ય કરી શકતા નથી એટલે કહે છે આ સંચાલન અનિવાર્ય છે ધ્યેય સિદ્ધિ માટે ઉપયોગી અથવા તો ધ્યેય સિદ્ધિ પ્રાપ્ત થાય છે કે જો તમારું સંચાલન વ્યવસ્થિત હશે અને દરેક કાર્ય સંચાલન મુજબ થતું હશે તો ધંધાકીય એકમની અંદર તમને ધ્યેય પ્રાપ્ત એટલે ધ્યેય સિદ્ધિ પ્રાપ્ત થશે બરાબર જે આપણે પહેલા મુદ્દાની અંદર વાત કરી કે ધંધાકીય એકમની અંદર સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલન ઉપર રહેલો છે તો સેકન્ડની વાત કરીએ કેવું કે સામાજિક લાભ કે ભાઈ સંચાલનને સમાજને કઈ રીતે લાભ થાય કેમ કે ધંધાકીય એકમની સ્થાપના સમાજમાં કરવામાં આવે અને સમાજ ક્યારે સોરી ધંધાકીય એકમ સમાજ વિરુદ્ધ ક્યારે કાર્ય કરશે નહીં એટલે કે છે કે સમાજમાં એ સમાજ માટે કામ કરે છે કે જે ધંધાકીય એકમની અંદર વસ્તુની વ્યાજબી કિંમત પૂરી પાડે છે વ્યાજબી કિંમત કહેવાય કોને કે જે ધંધાકીય એકમ વસ્તુનું ઉત્પાદન કરે છે એની એવી કિંમત રાખવામાં આવે છે જેથી કરીને વેપારી કે ઉત્પાદક હોય એને વસ્તુ વેચતા પોસાવી જોઈએ અને જે સમાજની અંદર રહેતા ગ્રાહકો છે તે વ્યક્તિઓને વસ્તુ ખરીદતા પોસાવી જોઈએ એવું કહે છે કે ભાઈ ઉત્પાદક કે વેપારીને વસ્તુ વેચતા પોસાવી જોઈએ અને ગ્રાહકોને વસ્તુ ખરીદતા પોસાવી જોઈએ અને એ જે કિંમત રાખવામાં આવે એને કઈ કિંમત કહેવામાં આવે છે વ્યાજબી કિંમત કહેવામાં આવે છે આપણે વાત કરવાની છે મુદ્દા નંબર 4 ની કે ભાઈ દરેક ક્ષેત્રમાં ઉપયોગી કાલના સવાલની અંદર આપણે જોઈએ તો કે ભાઈ સંચાલન સર્વવ્યાપી છે માત્ર ધંધાકીય એકમની અંદર જ નહીં પણ ધાર્મિક ક્ષેત્ર સંરક્ષણ કૃષિ રાજકીય અને રમતગમત ક્ષેત્રે પણ આપણને સંચાલન જોવા મળે છે તો એક પણ ક્ષેત્ર નથી કે જ્યાં સંચાલન વગર કાર્ય થતું હોય છે કે દરેક ક્ષેત્રની અંદર સંચાલન જરૂરી છે સંચાલન વગર કોઈ પણ કાર્ય કરવામાં આવતું નથી શું કામ સંચાલન દરેક ક્ષેત્રની અંદર જરૂરી છે તો મુદ્દા નંબર 1 પર યાદ કરો કે ધંધાકીય એકમની અંદર સફળતા કે નિષ્ફળતાનો આધાર કોના પર રહેલો છે તો ભાઈ સંચાલન પર રહેલો છે તો આ બાબતને ધ્યાનમાં રાખી દરેક ક્ષેત્રની અંદર સંચાલન જરૂરી છે પછી આપણે રોજગારીમાં વધારો કે સંચાલન દ્વારા રોજગારીમાં વધારો કરવામાં આવે તો કઈ રીતે રોજગારીમાં વધારો થાય છે તેઓ કહે છે કે ભાઈ ધંધાકીય એકમની અંદર જો સંચાલન કાર્યક્ષમ રીતે કરવામાં આવે તો ધંધાકીય એકમનો શું થશે વિકાસ થાય છે વિકાસ થવાથી કારણ ધંધાકીય એકમની કર્મચારી જરૂરિયાત વધવાની શું કામ કે ધંધાનું કદ વધશે કદ વધશે ઉત્પાદનના કાર્યમાં વધારો થાય છે ઉત્પાદનના કાર્યમાં વધારો થશે એટલે પહેલા
પહેલા જેટલા કર્મચારી કામ કરતા હતા એના કરતા વધારે કર્મચારી ધંધા કેન્દ્રમાં લાવવા પડશે એટલે કે કંપની સ્વરૂપનો વિકાસ થતા કર્મચારીની જરૂરિયાત વધે છે કર્મચારીની જરૂરિયાત વધશે તો સરળતાથી લોકોની રોજગારીમાં વધારો પણ થશે પણ જો તમારું સંચાલન બિન કાર્યક્ષમ હશે તો કંપની બંધ પણ કરવી પડશે શું કામ કે કંપની સેમાં ચાલશે ખોટમાં ચાલશે નફો થશે નહીં કેમ કે દરેક ધંધાકીયનો નફો મેળવવાના હેતુથી આર્થિક પ્રવૃત્તિ કરતી હોય છે કોઈ પણ કંપની ખોટ કરવા માટે ધંધો કરતી નથી પણ તમારું સંચાલન બિન કાર્યક્ષમ હશે તો કંપની બંધ કરવી પડશે પછી ઓકે કે નફામાં વૃદ્ધિ કે ભાઈ સંચાલનની નફામાં વૃદ્ધિ ફરીથી બાળક સમજે કે કંપની સ્વરૂપનો વિકાસ થાય દરેક કંપની પોતાનો વિકાસ ક્યારે કરે કે જ્યારે એને સતત શું પ્રાપ્ત થતો હોય નફો પ્રાપ્ત થતો હોય એટલે કે નફાના હેતુથી દરેક કંપની કાર્ય કરે છે 3.11 ચેપ્ટર નંબર 1 આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ આપણે સમજ્યા એની અંદર કે કોઈ પણ ધંધાકીય એકમ નફા મેળવવા હેતુથી જ પોતાનું કાર્ય કરતી હોય છે તો દરેક ધંધાકીય એકમની અંદર જેટલા પણ સંચાલકો છે તે પોતાની આવડત પ્રમાણે ધંધાકીય એકમની અંદર પોતાનો નફો પ્રાપ્ત કરી શકે છે કે ધંધાકીય એકમની અંદર સફળતાનો માપદંડ જો તમને પૂછવામાં આવે તો શું છે નફો ધંધાકીય એકમની અંદર સફળતા અથવા તો કાર્યક્ષમતા માપવાનો માપદંડ હોય તો એ કોને ગણવામાં આવે છે નફાને ગણવામાં આવે છે પછી કીધું આપણે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કે ભાઈ સંચાલક દ્વારા કયા સાધનનો કેટલો ઉપયોગ કરવો કે જેથી કરીને બિનજરૂરી બગાડ દે છે તે અટકાવી શકાય અને તે સાધનનો મહત્તમ ઉપયોગ આપણે કરી શકીએ તો એવા પ્રમાણે સાધનો અહીંયા આપેલા છે પહેલા તો કીધું જમીન વગર કોઈ પણ કાર્ય થઈ શકે નહીં મૂડી એટલે નાણું કાચો માલ કાચા માલ વગર ઉત્પાદન થતું નથી યંત્રો વગર વસ્તુ વાપરવા યોગ્ય બનતી નથી બરાબર આ દરેક સાધનનો વિસ્તૃત ઉપયોગ દ્વારા તેનો બગાડ અટકાવી શકાય છે અને છેલ્લે આપણે એવું કીધું છે કે રાષ્ટ્રીય હેતુ તો રાષ્ટ્રીય હેતુ શું છે તો ભાઈ આર્થિક સમાજના આર્થિક વિકાસ અને રાષ્ટ્રના વિકાસ માટે એવું કહે છે આપણે કે વણવપરાયેલી માનવ સંપત્તિ જે બેરોજગાર લોકો જે છે જેને કોઈ પણ પ્રકારનું કાર્ય કરવામાં આવતું નથી અથવા તો એને કામ મળતું નથી તે વણવપરાયેલી માનવ સંપત્તિ અને ઉત્પાદનના સાધનો કે જેનો કોઈ પણ ક્ષેત્ર કોઈ પણ જગ્યાએ ઉત્પાદનમાં તેનો ફાળો આપવામાં આવતો નથી તો એનો સંચાલન દ્વારા શક્ય તેટલો ઉપયોગ કરી રાષ્ટ્રની આવકમાં આપણે વધારો કરી શકીએ છીએ એટલે કે સંગત સાધનોનો મહત્તમ ઉપયોગ દ્વારા આપણે રાષ્ટ્રીય હેતુ સિદ્ધ કરી શકીએ છીએ તો આજે આપણે જોયું